सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पची यूट्यूब एप पर बेल नु बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। જિલ્લા ભાજપ પ્રમુખે પોતાના વતન ખારિયા ગામે સફાઈ કરી સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ। થરાદના ભાજપ અગ્રણીઓએ પણ બસ સ્ટેન્ડ સંકુલમાં સફાઈ કરી રેલ આવ્યો સ્વચ્છતાનો સંદેશ। ડીસાના ખાનગી સ્ટેટફોર્મમાં ગુજરાતભરના અશ્વ માલિકોની મળી બેઠક। અશ્વોની મારવાડી પ્રજાતિને બચાવવા કરાયું સમૂહ ચિંતન। હવે જોઈએ સમાચાર વિગતવાર। શક્તિ અને ભક્તિના પર્વ નવરાત્રીની આજથી શરૂઆત થઈ રહી છે। નવરાત્રીમાં ભક્તો માતાજીની ભક્તિ કરતા હોય છે, પરંતુ ડીસામાં નકલી ઘી બનાવી રહેલા તત્વો માતાજીના ભક્તોની લાગણી દુભાવી રહ્યા છે। ડીસાની બજારોમાં અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં નકલી ઘી મળી રહ્યું છે। ભક્તો આ ઘીને ઊંચી કિંમતે ખરીદી માતાજીની પૂજા વિધિમાં વાપરી રહ્યા છે। આ ભક્તો અજાણ ઘી અસલી છે કે નકલી તેનાથી અજાણ છે। ભારતમાં ધર્મને લઈ ભારતીય દંડ સંહિતામાં પણ કલમ 295-298 સુધીમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ આ જોગવાઈનું પાલન ડીસામાં ઘીનું ઉત્પાદન કરતા તત્વો કરતા નથી। તેમના દ્વારા તૈયાર થયેલું ઘી લોકો પૂજામાં વાપરતા હોવાનું જાણતા હોવા છતાં તેમાં ભેળસેળ કરી રહ્યા છે, એટલે કે પૂજાની સામગ્રીમાં ભેળસેળ કરવામાં આવી રહી છે। લોકો પણ અજાણતામાં તેમના ઈષ્ટદેવની પૂજામાં આ ઘી વાપરી રહ્યા છે। હિન્દુશાસ્ત્રમાં પૂજા વિધિમાં એકદમ શુદ્ધ વસ્તુઓ વાપરવામાં આવતી હોય છે। પૂજાવિધિમાં ગાયના શુદ્ધ ઘીનો પણ સમાવેશ થતો હોય છે, ત્યારે હિન્દુ પૂજા સ્થળ પર ડીસામાં ગાયના ઘી તરીકે ઉત્પાદન થતા ઘીનો ભક્તો ઉપયોગ કરતા હોય છે અને તે ઘીમાં જ ભેળસેળ હોય છે। વનસ્પતિ ઘી અને સોયા અથવા પામ તેલથી તૈયાર કરવામાં આવેલા ઘીને આવા તત્વો ગાયનું શુદ્ધ ઘી ગણાવી વેચાણ કરી રહ્યા છે। લોકો પણ ભોળવાઈને તે ખરીદી અજાણે તેમના પૂજા સ્થળને અપવિત્ર કરી રહ્યા છે। પૂજાના સ્થળ વિશે હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ રહેલું હોય છે, જોકે આ તત્વો પવિત્ર સ્થળની પણ પરવા કર્યા વિના પૂજા સ્થળો સુધી ભેળસેળવાળું ઘી પધરાવી રહ્યા છે। ભારતીય દંડ સંહિતાની કલમ 295માં જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ પણ પૂજા સ્થળને અપવિત્ર કરવાથી ધાર્મિક લાગણી દુભાય ત્યારે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ સ્થાનિક પોલીસ પણ કાર્યવાહી કરવાને બદલે માત્ર ને માત્ર તમાશો જોઈ રહી છે। ડીસા જીઆઈડીસી રિસાલા બજાર વિસ્તાર, લાઠી બજાર વિસ્તાર, ઉમિયાનગર વિસ્તાર, શ્રીરામ ચોક વિસ્તારમાં નકલી ઘીનું ખુલ્લેઆમ ઉત્પાદન થાય છે અને બજારમાં પણ વેચાણ અર્થે મોકલવામાં આવી રહ્યું છે। આ તમામ ઘીના જથ્થાના જો સેમ્પલ લેવામાં આવે તો તેમાં ભેળસેળ હોવાનું બહાર આવે તેમ છે, પરંતુ પોલીસની માફક ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પણ માત્ર દેખાવ પૂરતી કામગીરી કરી આ તત્વોને છાવરી રહી છે। ડીસામાં ચાલી રહેલા નકલી ઘીના વિશાળ નેટવર્ક વિશે આપણે વધુ માહિતી આવતીકાલે રજૂ કરીશું। ધાનેરાની પોલીસ લાઇન ખાતે આજથી મા અંબાના નવનિર્મિત મંદિરના 2 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો મંગળ પ્રારંભ થયો છે। ધાનેરા પોલીસ લાઇન ખાતે આજથી મા અંબાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થઈ છે।
તાનેરા શહેરના કોટડા વિસ્તારમાં આવેલ વર્ષો જૂની પોલીસ લાઇનમાં માં અંબાના ભવ્ય મંદિરનું નિર્માણ કરાયું છે। આજથી આ મંદિરના બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભક્તિમય માહોલમાં પ્રારંભ કરાયો છે। ધનેરા પોલીસ પરિવારના આંગણે પ્રથમ નોરતે માં અંબાની પ્રતિષ્ઠા માટે આજે દેવી દેવતાઓના પૂજન માટે મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો। ધનેરાના પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ સાથે પોલીસ કર્મીઓએ પૂજાવિધિની શરૂઆત કરી છે। શસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે આજે પોલીસ લાઇનનો માહોલ કંઈક જુદો જોવા મળ્યો હતો। આજે પ્રથમ દિવસે મંડપ પ્રવેશ સાથે મહાઆરતીનું આયોજન કરાયું હતું। બે દિવસના પ્રતિષ્ઠા મહોત્સવમાં સરકારી અધિકારીઓ સાથે આગેવાનો પણ આ ધાર્મિક મહોત્સવના સાક્ષી બનશે। આજે ધાનેરાના પ્રાંત અધિકારી સીએ ગોહિલ સાથે મામલતદાર સાજનભાઈ મેરે પરિવાર સાથે દર્શનનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી। દરેક નગરજનો ધાનેરાના પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલે આ મંદિરના નિર્માણ માટે ઉઠાવેલી જહેમતને બિરદાવી શુભેચ્છાઓ વરસાવી રહ્યા છે। આજથી નવરાત્રિ પર્વનો પ્રારંભ થયો છે ત્યારે ધાનેરા ખાતે પણ પ્રથમ નોરતે માતાજીની મૂર્તિની વિધિ વિધાન સાથે સ્થાપના કરી માતાજીની ભક્તિનો પ્રારંભ કરાયો હતો। બનાસકાંઠાના સરહદી ધાનેરા તાલુકામાં આજથી જગત જનની મા અંબાના નવલા નોરતાનો પ્રારંભ થઈ ગયો છે। શહેરથી લઈ ગ્રામીણ વિસ્તારોમાં પણ આજે વિધિવત રીતે માતાજીની મૂર્તિની સ્થાપના કરાઈ છે। ત્યારે ધાનેરા સ્થિત ગાયત્રી મંદિર ખાતેના સૌથી જૂના ગરબા મહોત્સવમાં અંબા માની મૂર્તિની વાચતે ગાચતે સ્થાપના કરાઈ હતી। વર્ષોથી ગાયત્રી યુવક મંડળ દ્વારા ગાયત્રી મંદિર ખાતે સાર્વજનિક ગરબા મહોત્સવનું આયોજન કરાય છે। ભારતીય સંસ્કૃતિ મુજબ યોજાતા આ ગરબા મહોત્સવમાં યોગ્ય વ્યવસ્થા સાથે નવલા નોરતા ઉજવાય છે। આજે ધાનેરાના પ્રાંત અધિકારી સીએ ગોહિલ, મામલતદાર સાજનભાઈ મેર સાથે સેવાભાવી તબીબ ડૉક્ટર યોગેશભાઈ શર્મા, ડૉક્ટર બીજી મોર સહિત અન્ય આગેવાનોની હાજરીમાં મા અંબાની પ્રતિમાની વિધિવત રીતે સ્થાપના કરી નોરતાની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો। ડીસા તાલુકાના સદરપુર, લુણપુર, માણેકપુરા, ખરડોસણ, આસેડા અને સાવિયાણા ગામે કળશયાત્રાનું આગમન થતાં ગ્રામજનો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું। મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માટીને નમન વીરોને વંદન અંતર્ગત લોકો રાષ્ટ્રભક્તિના અનોખા પર્વમાં જોડાઈ રહ્યા છે। ત્યારે આજે ડીસા તાલુકાના આસેડા ગામે રસિકજી ઠાકોર, બાલસિંહ સોલંકી, વંજાસિંહ સોલંકીના નેતૃત્વમાં કળશયાત્રાનું આગમન થતાં આસેડા ગામના સરપંચ બબીબેન દેસાઈ, ભાજપ અગ્રણી સુરેશભાઈ સિલવા, બાબુભાઈ દેસાઈ, ભીલડી મંડળના પ્રમુખ પનસિંહ સોલંકી, અભયસિંહ ઠાકોર, ધૂમજીજી સરપંચ નરસિંહભાઈ દેસાઈ, બાબુભાઈ દેસાઈ, બાબુભાઈ શ્રીમાળી અને શ્રવણભાઈ પ્રજાપતિ સહિત ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। યાત્રાના સ્વાગત બાદ લોકોએ પ્રેમથી ગામની માટી કળશમાં અર્પણ કરી હતી। અમૃત કળશ યાત્રા દરમિયાન ગુજરાતના ગામડાઓની માટી એકત્ર કરી દિલ્હી મોકલાશે અને દેશના ખૂણે ખૂણેથી એકત્ર કરાયેલ માટીની સુગંધ વિશ્વમાં ફેલાશે। ભારત દેશની આર્મીમાં અગ્નિવીર યોજના શરૂઆત કરાતા અનેક યુવાનો દેશસેવામાં જોડાઈ રહ્યા છે। બનાસકાંઠામાંથી પણ અનેક યુવાનોમાં ભૂમની રક્ષા કાજે અગ્નિવીર તરીકે જોડાય છે। આ યુવાનો તેમની ટ્રેનિંગ પૂરી કરી પરત વતન ફરતા તેમનું ભવ્ય સન્માન પણ થઈ રહ્યું છે। ત્યારે પાલનપુરના નવા ગંજ નજીકની ગૌસ્વામી હોસ્ટેલ ખાતે અગ્નિવીર જવાનો તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો। ઉપસ્થિત આગેવાનોએ દેશના આર્મી અગ્નિવીર જવાનોને શુભકામનાઓ પાઠવી હતી। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અગ્નિવીર યોજનાની શરૂઆત કરાતા યુવાનોને આર્મીમાં જોડાઈ મા ભૂમિની રક્ષા કરવાની તક મળી છે ત્યારે દેશની સેવા માટે જોડાતા યુવાનોને સૌએ અભિનંદન પાઠવ્યા હતા।
આ પ્રસંગે અગ્નિવીર તરીકે પસંદગી પામેલા યુવકે પણ આ યોજનાને યુવાધન માટે આશીર્વાદરૂપ ગણાવી હતી. જે અત્યારે અગ્નિવીર આર્મીમાં જે સિલેક્શન ચાલી રહ્યું છે તેમાં હું સિલેક્ટ થયેલ છું. જે પાલનપુરમાં અમે સુદામા એકેડમી છે ત્યાં મેં જે પ્રેક્ટિસ કરી હતી અને હું હાલ સિગ્નલ રેજિમેન્ટમાં સિલેક્ટ થયેલ છું. તો ત્યાં અમે સિગ્નલ રેજિમેન્ટમાં 7.5 મહિનાની મેં ટ્રેનિંગ કરી છે અને ટ્રેનિંગમાં બી બહુ સારી એવી ટ્રેનિંગ હોય છે. આર્મીની થોડી ટફ હોય છે પણ બટ સારી થઈ જાય છે. સારો એવો સપોર્ટ મળે છે. ત્યાં ઉસ્તાદ લોકો બી સારી રીતે ટ્રીટ કરે છે તમને. તો મારું યુવા મિત્રોને એવું જણાવવાનું છે કે તમે થોડી મહેનત કરો અને દેશ સેવા માટે આગળ રહો. દેશ સેવા એ યુવાઓ માટે એક હોવું જોઈએ કે ના અમે દેશ સેવા કરવા માટે તત્પર છીએ. અને હાલ બી ઘણા બધા મિત્રો જોડાય છે. ભારતીય સેનામાં જોડાઓ હાલ જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી રહ્યા છે કે જે અગ્નિવીર સ્કીમ, અગ્નિવીરમાં એવું છે કે જે આજકાલ યુવાઓ આવી રહ્યા છે ફોર્સમાં તો એમને 4 વર્ષ પહેલાં ટફ ટ્રેનિંગ ચાલશે. 4 વર્ષ તમારી જે એક્ઝામ ચાલશે અંદર તમારું કેવું પ્રદર્શન છે એ જોવામાં આવે છે. 4 વર્ષ તમારા પ્રદર્શનને આધારે 25% તમારું સિલેક્શન થાય છે. તો એ રીતે જે સ્કીમ છે તો યુવા મિત્રો જોડાઓ અને તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવો એવું હું ઈચ્છું છું કે આપણે બધા પણ આ પાલનપુરમાં બી એક એકેડમી છે ત્યાં સારી એવું તમને માર્ગદર્શન આપશે. માર્ગદર્શન જેને નોલેજમાં ના હોય બધું મળી રહે છે. જુના ડીસા તેમજ આસપાસના ગામોમાં બીમારી દરમિયાન તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા જુના ડીસા ખાતે એમ્બ્યુલન્સ વાનનું સ્ટેન્ડ અપાયું છે. જુના ડીસા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને 24 કલાક ઇમરજન્સી સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે જુના ડીસા ખાતે 108 એમ્બ્યુલન્સ વાનનું સ્ટેન્ડ આપ્યું છે. બોપાનગર રેલવે ફાટકના કારણે સમયસર 108 પહોંચી ન શકવાના કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે આજથી જુના ડીસા ખાતે એમ્બ્યુલન્સ સ્ટેન્ડ કાર્યરત થતા હવે લોકોને ઇમરજન્સી દરમિયાન ઝડપી સારવાર મળી રહેશે. સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું. જિલ્લા ભાજપ પ્રમુખે પોતાના વતન ખારિયા ગામે સફાઈ કરી સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ. થરાદના ભાજપ અગ્રણીઓએ પણ બસ સ્ટેન્ડ સંકુલમાં સફાઈ કરી રેલાવ્યો સ્વચ્છતાનો સંદેશ. ડીસાના ખાનગી સ્ટેટફોર્મમાં ગુજરાતભરના અશ્વ માલિકોની મળી બેઠક. અશ્વોની મારવાડી પ્રજાતિને બચાવવા કરાયું સમૂહ ચિંતન. તો જતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબ નું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. મંત્રીજી ઘરમાં છે. બરો બરો, ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબ નું ઘર ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કો પ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. ગયા વર્ષે જીરાના પાકમાં કઈ મજા જ ના આવી. ગમે તે બિયારણ વાવો તો મજા ક્યાંથી આવે? અમે બધાએ તો અવનીનું જીરું વાવીને અઢળક નફો મેળવ્યો. અવની સીડ્સનું જીરું બીજા જીરા કરતા અલગ જ છે. એ કેવી રીતે? જે આપે વધુ ડાળીઓ વાળો ઘટાદાર છોડ, જેથી મળે છે અઢળક ઉત્પાદન અને સુકારો આવવાની ચિંતા પણ ઓછી. ભારતભરમાં સૌથી વધુ વેચાતું અવની સીડ્સ લિમિટેડ નું રિસર્ચ જીરું અવની 111 અને અવની 121. અવનીનું જીરું વાવજો જેથી પાછળથી પસ્તાવ ના પડે. હવે મફતલાલ ફેમિલી શોપ ડીસામાં. શું વાત કરે છે, સાચે? હા હા, મફતલાલ મિલની ક્વોલિટી ક્લોથિંગ લાઈન, એ પણ 50% સુધીના સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પર. નવરાત્રી સ્પેશિયલ કુર્તા ફક્ત 499 થી શરૂ. મફતલાલ ફેમિલી શોપ, દુકાન નંબર 2428B, રામા બિઝનેસ હબ, આનંદ હોટલ પાસે અને દાંતીવાડા કોલોની સામે, ડીસા.
વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠામાં સરકારી રાહે આક્રમક સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે, ત્યારે કાંકરેજના ખારિયા ગામે જિલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા પણ આજે તેમના વતનમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા અભિયાન માટે આહ્વાન કર્યું છે, ત્યારે સમગ્ર ભારતમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશને સફળ બનાવવા માટે વડાપ્રધાને દેશવાસીઓને આહ્વાન કર્યું છે, ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ પણ તેમના વતન કાંકરેજ તાલુકાના ખારિયા ગામેથી સ્વચ્છતા અભિયાન હાથ ધરાવ્યું હતું. રાજ્યના અન્ય વિસ્તારોની જેમ બનાસકાંઠા જિલ્લામાં પણ સ્વચ્છતા હી સેવા અભિયાનને સફળ બનાવવા સંખ્યાબંધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્રની સાથે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ રહ્યા છે, ત્યારે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અન્વયે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખારિયા ગામે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિત અન્ય અગ્રણીઓએ ગામના રોડ, રસ્તા, શેરી, મોલના ગલીઓ તેમજ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સફાઈ હાથ ધરી હતી. ખારિયા ગામના વતની ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ પણ પોતાના ગામમાં સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું. ગામના સરપંચ કનુભા વાઘેલા, ઉપસરપંચ ભારતીબેન કનુજી ઠાકોર, તલાટી અરવિંદભાઈ સોલંકી, શાળાના આચાર્ય પ્રહલાદભાઈ પ્રજાપતિ, વાસુભા વાઘેલા તેમજ વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોએ પણ આ સ્વચ્છતા અભિયાનમાં યોગદાન આપ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ સ્વચ્છ ઘર, સ્વચ્છ શાળા અને સ્વચ્છતા ત્યાં પ્રભુતા તથા જે કરે ગંદકી તેની ફોગટ જિંદગી જેવા વિષયો પર સુંદર મૌલિક વક્તવ્યો આપી સ્વચ્છતા અભિયાનમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી રહ્યા છે, ત્યારે હવે સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા અભિયાનની સફળતામાં યોગદાન આપવા જિલ્લા ભાજપ પ્રમુખે અપીલ પણ કરી હતી. નમસ્તે મિત્રો, આજે મા અધ્યક્ષશક્તિ આરાધનાનું પર્વ નવરાત્રિનો શુભારંભ થઈ રહ્યો છે. આ પ્રસંગે માતાજીના ચરણોમાં નતમસ્તક વંદન. મિત્રો, આપણે સૌ શિવશક્તિના ઉપાસક છીએ, સાથે સાથે આપણું, આપણા પરિવારનું, ગામનું અને રાષ્ટ્રનું સ્વચ્છતા અભિયાનનું કામ પણ ચાલુ રહ્યું છે. આજે સમગ્ર રાષ્ટ્રમાં અને આપણા રાજ્યમાં સફાઈ ઝુંબેશના કાર્યક્રમો પણ થઈ રહ્યા છે. આ પ્રસંગે આપણે સૌ આપણું પોતાનું, પરિવારનું, ગામનું, આંગણું, ગોદરું સફાઈ કરીએ, સ્વચ્છતા રાખીએ. અને મિત્રો, આપણા ધર્મમાં કહ્યું છે એ પ્રમાણે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, સ્વચ્છતા એ પણ એક શિવ શક્તિની આરાધના અને પ્રભુની ભક્તિ સમાન છે. તો આપણે સૌ આ સ્વચ્છતા ઝુંબેશમાં જોડાઈએ અને આપણે આપણા ઘરને, આપણા ગામને, આપણા રાજ્યને, આપણા રાષ્ટ્રને સ્વસ્થ રાખીએ. થરાદના ભાજપ અગ્રણીઓએ પણ આજે સ્વચ્છતા અભિયાન અંતર્ગત થરાદ એસટી ડેપોમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. થરાદ એસટી ડેપો મેનેજર કલીપભાઈ ચૌહાણના આયોજન હેઠળ યોજાયેલા સફાઈ ઝુંબેશમાં બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ, વિધાનસભા અધ્યક્ષના કાર્યાલયના ઇન્ચાર્જ હેમજીભાઈ પટેલ, ઓખાભાઈ પટેલ, થરાદ શહેર ભાજપ મહામંત્રી જીહાભાઈ હડિયલ, વિધાનસભાના પ્રેસ મીડિયા ઇન્ચાર્જ હાજાજી રાજપૂત, કાશીરામભાઈ પુરોહિત સહિત એસટી ડેપોના કર્મચારીઓ દ્વારા ડેપો સંકુલમાં સફાઈ કરાઈ હતી. ડેપો દ્વારા મેનેજર સાહેબ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું, ઉપસ્થિત હેમજીભાઈ, અમારા મહામંત્રી જીહાભાઈ, ઓખાભાઈ તથા કાશીરામભાઈ તથા બધા જ એસટીના કર્મચારીઓ, જે આ સફાઈ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી જે રાખવામાં આવેલ છે, એમાં બધા જ સાથે જોડાઈ અને જે સફાઈ ઝુંબેશ કરેલ છે એ પ્રમાણે દરરોજ આ રીતે સારી રીતે સાફ બધા જ પબ્લિકને પણ રાખવું જોઈએ. અને જે અહીં બધા આવે અને જે સફાઈ કર્મચારીઓ છે, કર્મીઓ છે, એમને પણ બધાને કચરાપેટીમાં નાખો એવી સૂચના આપવી જોઈએ, અને તો જ આપણું સ્વચ્છતા રહે. આ જે અભિયાન રહ્યું એ લગભગ મહિનાથી ચાલુ છે, ને એ પણ દરરોજ ચાલુ રહ્યું હોય તો જ આપણું થરાદ શહેર સ્વચ્છ થરાદ શહેર રહેશે. તનેરાના વેપારીઓ બજાર વિસ્તારના નડતરૂપ દબાણો જાતે દૂર કરી તંત્રને સહકાર આપવા આગળ આવ્યા છે. બનાસકાંઠાના ધાનેરા શહેરમાં દબાણો દૂર કરવાની પાલિકાની હિલચાલના પગલે છેલ્લા 15 દિવસથી વેપારીઓને ઊંઘ હરામ થઈ છે. ધાનેરા નગરપાલિકાના મુખ્ય અધિકારીએ ધાનેરા શહેરના 3 મુખ્ય માર્ગો સાથે લાઇબ્રેરી વિસ્તારમાં આવેલ 500 જેટલા નાના મોટા વેપારીઓને દબાણ બાબતે નોટિસો આપતા ધાનેરામાં દબાણ મામલે ભારે ઉહાપો સર્જાયો છે. દિવાળીના તહેવાર પહેલા જ દબાણ દૂર કરવાની નોટિસ મળતા વેપારીઓમાં દોડધામ મચી છે.
જોકે ધાનેરાના કેટલાક વેપારી આગેવાનોએ તંત્રનો સાથ આપી આજે નડતરરૂપ દબાણ જાતે જ દૂર કરવાની શરૂઆત કરી રાહ ચીંધ્યો છે। ધાનેરાના જૂના બસ સ્ટેન્ડ, નેનાવર રોડ અને નગરપાલિકા વિસ્તારની દુકાનો આગળ બનાવેલ છાપરા દૂર કરવામાં આવી રહ્યા છે। ધાનેરા નગરપાલિકાના વહીવટદાર અને ધાનેરા મામલતદારની સૂચના મુજબ વેપારીઓ કામે લાગ્યા છે। મુખ્ય રસ્તા પર વાહન ચાલકોને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે દબાણ દૂર કરવા નોટિસ અપાતા નાનો મોટો વેપાર કરતા વેપારીઓએ આજે જાતે જ પોતાના દબાણ દૂર કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે। સમય થયો છે ફરી વિરામનો, વિરામ બાદ જોઈશું। ડીસાના ખાનગી સ્ટેટફોર્મમાં ગુજરાતભરના અશ્વ માલિકોની મળી બેઠક, અશ્વોની મારવાડી પ્રજાતિને બચાવવા કરાયું સમૂહ ચિંતન। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। ૩૧ નવેમ્બર ૨૦૨૩ સુધીમાં ટીવીએસ ટુ વ્હીલર ખરીદો અને મેળવો પૂરા પૈસા પરત। જી હા, અગવાન ટીવીએસ ઉજવી રહ્યું છે તહેવારોનો મહા ઉત્સવ। તહેવારો દરમિયાન થયેલ વેચાણનો કરાશે ભવ્ય લકી ડ્રો, જેમાં સોના ચાંદીના સિક્કા, એલઈડી ટીવી, સ્માર્ટફોન, રોકડ રકમ સહિત જીતો આકર્ષક ઇનામો। નિયમો અને શરતો લાગુ, તો આજે જ સંપર્ક કરો અગવાન ટીવીએસ તનુ મોટર્સ શોરૂમ પાસે, આબુ હાઈવે, પાલનપુર। મોબાઈલ 7228013672। અવની સીડ્સ નું જીરું બીજા જીરા કરતા અલગ જ છે, જે આપે વધુ ડાળીઓ વાળો ઘટાદાર છોડ। અવની 111 અને અવની 121। અવની નું જીરું વાવજો હવે મફતલાલ ફેમિલી શોપ ડીસામાં। શું વાત કરે છે, સાચે? હા હા, મફતલાલ મિલની ક્વોલિટી ક્લોથિંગ લાઈન, એ પણ 50% સુધીના સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પર। નવરાત્રી સ્પેશિયલ કુર્તા ફક્ત 499 થી શરૂ। મફતલાલ ફેમિલી શોપ, દુકાન નંબર 2428B, રામા બિઝનેસ હબ, આનંદ હોટલ પાસે અને દાંતીવાડા કોલોની સામે, ડીસા। શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજૂ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઈટનિંગ, વેમ્પાયર ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો। ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં, ડીસા। એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99-250-91-438, 99-250-91-439। સ્વાગત છે ફરી વધુ સમાચારોમાં। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ચિત્રાસણી આરોગ્ય કેન્દ્ર અને ચિત્રાસણી પ્રાથમિક શાળાને સાધનોની ભેટ અપાઈ છે। પાલનપુર સ્વરૂપગંજ નેશનલ હાઈવે પ્રોજેક્ટ દ્વારા દર વર્ષે ગ્રામીણ લોકોને મદદરૂપ થવાના આશયથી અલગ અલગ ગામોની પસંદગી કરી જે તે ગામની શાળા અને આરોગ્ય કેન્દ્ર પર પબ્લિક ફંડની રકમમાંથી જરૂરી સાધનો આપી લોકોપયોગી કાર્ય કરાય છે। તદનુસાર આ વર્ષે ચિત્રાસણી ગામમાં આવેલ આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે આવતા દર્દીઓ માટે મેડિકલ સાધનો તેમજ ગામની શાળામાં મ્યુઝિક સિસ્ટમની ભેટ અપાઈ હતી।
અંદાજિત 2.5 લાખથી વધુ કિંમતના સાધનો ગ્રામજનોને અર્પણ કરાયા એ પ્રસંગે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પાલનપુર ખાતેના પ્રોજેક્ટ મેનેજર શૈલેષસિંહ રાજપૂત, ખેમાણા ટોલ પ્લાઝાના મેનેજર યુનિસભાઈ સહિત ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજરોજ આપ જે ત્રણિયા નિહાળી રહ્યા છો એ પ્રમાણે ચિત્રાસણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર CSR પ્રોગ્રામ એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી દ્વારા અમે અહીંયા આજે જે પણ વસ્તુઓનું એમને સુપ્રત કરેલી છે એમાં અમારું નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ જેમાં એને SPV નેશનલ હાઈવે ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વાર્ષિક કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી તરીકે એક ફંડ આવતું હોય છે, જેની અંદર અમારે શું છે કે જે પાલનપુરથી સ્વરૂપગંજ જે અમારો પ્રોજેક્ટ છે એની અંદર જે કંઈ ગામડા છે એની અંદર પબ્લિક હેલ્થ સેન્ટર પ્લસ જેમ કે સ્કૂલો છે, કોઈ અમુક એવી કોઈ પંચાયતની કોઈ નાની મોટી ઇમારતોને કંઈ નાની મોટું જે સોશિયલ રિસ્પોન્સિબિલિટી તરીકે જેને ગણવામાં આવે છે, જે કંઈ કાર્ય કરવાનું આવતું હોય છે, એમાં અમે લોકો શું કરીએ છીએ કે પ્રોજેક્ટની અંદર અમારા જે પબ્લિક છે એને અમે અમારા સાથી ગણીએ છીએ અને એમની જોડે રહી અને એમની જે રિક્વાયરમેન્ટ છે એને સાંભળીએ છીએ, પ્લસ અમે અમારા મેનેજમેન્ટ સુધી પહોંચાડીએ છીએ અને મેનેજમેન્ટ એમાંથી એમના બજેટ ડિસાઇડ કરી અને એક નોર્મલ એક ફંડ એક બજેટ ડિસાઇડ કરતું હોય છે અને એ અમને કહેતું હોય છે અને અમે જેમ કે અત્યારે હાલમાં તમને કહીએ કે પબ્લિક હેલ્થ સેન્ટરમાં અમે મુલાકાત કરી હતી જેમાં અમને જાણવા મળ્યું કે સ્ટ્રેચર્સ પ્લસ અમુક જે બેડ છે પ્લસ બેબી વોર્મર પ્લસ આપણે એવા કોઈ મેડિકલ ઇક્વિપમેન્ટની અહીંયા ઘણી બધી રિક્વાયરમેન્ટ હતી તે અમે ધ્યાનમાં લઈ મેનેજમેન્ટ દ્વારા એનું અપ્રુવલ લઈ અને હાલમાં એનું પરચેસ કરી અને અમે એમને એક સેવા દ્વારા પૂરું પાડેલ છે કે જેથી કરીને એમને આગળ આપણા જે અહીંયા આવતા દરેક પેશન્ટ્સને બધાને એક હેલ્પ થઈ જાય અને એક સેવા પૂરી પાડી શકીએ. અમારો મેઇન ઉદ્દેશ્ય એ જ છે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં અમે અમારા પ્રોજેક્ટ ઉપર આવતા ગામડા રહેતા લોકો બધાની જોડે રહી, જોડે મળી અને કાર્ય કરી અને દરેકના સુખ દુઃખમાં જોડે રહી અને દરેકનું જે કંઈ પણ સેવા ધર્મ અમે નિભાવી શકીએ એ અમે નિભાવીને એમની જોડે જે કંઈ પણ વસ્તુઓની અમારે એમને દેવાની થતી હશે એ પ્રમાણે એમને આપતા રહીશું. આજની દોડધામભરી જીવનશૈલીમાં લોકોની માનસિક અને શારીરિક ફિટનેસ જળવાઈ રહે તે માટે પાટીદાર સમાજ દ્વારા પાલનપુર ખાતે યોગા અને ફિટનેસ સેન્ટર શરૂ કરાયું છે. સમાજના યુવક અને યુવતીઓને કસરત માટે ખાનગી જીમમાં જવું ન પડે તે માટે સમાજ દ્વારા ગામમાં જ સમાજના દાતાઓના સહયોગથી જીમ સેન્ટર ઊભું કરાયું છે. પાલનપુર ખાતે કાર્યરત લક્ષ્મીપુરા યુવક મંડળ દ્વારા લક્ષ્મીપુરા ગામમાં સમાજના યુવાનો અને યુવતીઓ માટે ફિટનેસ સેન્ટર શરૂ કરાયું છે, જેનું પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે યોગા અને ફિટનેસ સેન્ટરમાં દાનની સરવાણી વહાવનાર દાતાઓનું પણ સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં લક્ષ્મીપુરા યુવક મંડળના પ્રમુખ પિયુષભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી, ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, શિવરામભાઈ પટેલ, ડોક્ટર ગિરધરભાઈ પટેલ, ગિરીશભાઈ જગાણીયા સહિત મોટી સંખ્યામાં લક્ષ્મીપુરા ગ્રામજનો તેમજ લક્ષ્મીપુરા યુવક મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. લક્ષ્મીપુરા યુવક મંડળ સંચાલિત આજ નવરાત્રિના પ્રથમ નોરતાના દિવસે આપણે અહીંયા લક્ષ્મીપુરા યોગા અને ફિટનેસ સેન્ટરનું શુભારંભ કરવામાં આવે છે. આમાં તમામ પાટીદાર ભાઈઓ માટે અહીંયા એક ફિટનેસ સેન્ટરનું ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં અત્યાર સુધી અમારી જોડે 108 ભાઈઓ અને બહેનો એમ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે. આમાં 41 બહેનોનું અહીંયા રજીસ્ટ્રેશન છે. બહેનોની ફીસ અમે 3000 રૂપિયા વાર્ષિક અને ભાઈઓની ફી 4000 રૂપિયા વાર્ષિક અહીંયા રાખવામાં આવે છે. આ સંસ્થા યોગા ફિટનેસ સેન્ટર એ તમામે તમામ પાટીદાર ભાઈઓ મને આવકાર્ય છે. આ સેન્ટરની અંદર અમે રેગ્યુલર આવવાવાળી દરેક ભાઈઓ અને બહેનોને એક વર્ષ જો કન્ટિન્યુ રેગ્યુલર આવે છે તો એ પણ ફી પણ પરત કરવામાં આવશે. આ સેન્ટર ચાલુ કરવા પાછળનો એક મુખ્ય હેતુ છે કે અમારા પાટીદાર ભાઈઓને સિટીની અંદર આવેલા અલગ અલગ જીમોમાં દૂર જવાનું થતું હતું, તો આ એક મુખ્ય જગ્યા એવી હતી કે અમારી જોડે કે જે લક્ષ્મીપુરા ગામને આવરી શકતા હતી અને આજુબાજુના નજીકના અમારા પાટીદાર ભાઈઓને પણ નજીકમાં એક સેન્ટર મળતું હતું. એ ઉદ્દેશથી અહીંયા નજીકમાં જ ગામમાં જ એમને એક કસરતનું અને યોગનું સાધન મળી રહે. એની સાથે સાથે અમારા પાટીદાર છોકરાઓ, નાના છોકરાઓ અને બહેનોને કરાટાનું યોગ સેન્ટર છે એ પણ અમને આ જગ્યામાં બાજુમાં મળી જાય છે. તેમ છતાંય અને યોગ માટેનું સર્વ સવારે ઉઠીને યોગ માટેનું સાધના સેન્ટર બી અહીંયા જગ્યા પૂરતી મળી રહેવા છે, તો લક્ષ્મીપુરાના તેમજ બીજા પાટીદાર ભાઈઓ જે આ મુખ્ય જગ્યા ઉપર હતા એમને નજીકતાથી અહીંયા લાભ મળી શકે એટલા માટે આ એનો મુખ્ય ઉદ્દેશ છે.
લુપ્ત થવાના આરે પહોંચેલી અશ્વોની મારવાડી જાતને બચાવવા માટે આજે ડીસામાં ગુજરાતભરના હોર્સ રાઇડરોએ આ ઊંચી ઓલાદના અશ્વોના અસ્તિત્વને બચાવવા માટે બેઠક કરી હતી. આ બેઠકમાં ગુજરાતભરથી આવેલા અશ્વ માલિકોએ ડીસામાં આવેલા જાડેજા સ્ટડ ફાર્મ ખાતે ઉછળી રહેલા મારવાડી અશ્વોનું નિરીક્ષણ પણ કર્યું હતું. રાજા રજવાડાના સમયમાં રાજ્યની તાકાત તેની પાસે રહેલા અશ્વોની સંખ્યા અને ગુણવત્તાના આધારે નક્કી કરવામાં આવતી હતી. રાજ્યના સૈન્યમાં મારવાડી અશ્વોની ખૂબ જ માંગ હતી, પરંતુ બદલાયેલા સમયને પગલે સૈન્યમાં આધુનિક હથિયારોનો ઉપયોગ થવા લાગતા અશ્વોની માંગ ઘટી ગઈ. ત્યારે ડીસા પાલનપુર હાઈવે પર આવેલા જાડેજા સ્ટડ ફાર્મ પર અલ્પેશ જાડેજા મારવાડી અશ્વોને ઉછેરી રહ્યા છે. અશ્વોની ભૂલાતી જતી આ પ્રજાતિની ખાસ સાર સંભાળ રાખવામાં આવી રહી છે. લુપ્ત થવાની કગાર પર પહોંચેલી અશ્વોની આ જાતના મહત્વને સમજાવવા માટે આજે જાડેજા સ્ટડ ફાર્મના અલ્પેશ જાડેજાએ ગુજરાતભરના અશ્વ માલિકોને પોતાના સ્ટડ ફાર્મ પર બોલાવ્યા હતા અને મારવાડી અશ્વોનો પરિચય કરાવ્યો હતો. દૂર દૂરથી આવેલા અશ્વ માલિકો પણ મારવાડી ઓલાદના અશ્વોને નિહાળીને પ્રભાવિત થઈ ગયા હતા. આજે આદરણીય શ્રી એકે જાડેજા બાપુએ એમના ફાર્મ હાઉસ પર ડીસા ખાતે બધા જ અશ્વપાલક મિત્રોને એકઠા કર્યા છે અને એમના અશ્વો તો બતાવ્યા જ, પરંતુ સાથે અશ્વ સંબંધી જાગૃતિ, અશ્વની કેળવણી કેવી રીતે રાખવી જોઈએ એ સંબંધની પરામર્શો કરી છે અને એકબીજાના મંતવ્યો લીધા છે. આમાં આદરણીય રવિભાઈ ગઢવી સાહેબ અને બધા જ મિત્રો ભેગા થઈ અને આજે એની અલગ અલગ નાત જાત કોમ બધી ઘોડાવાળા બધી એક જ કોમ એમ સમજી અને તમામ પ્રકારના કોમ નાત જાતના લોકો ભેગા મળી અને મારવાડી અશ્વની બ્રીડ કેવી રીતે જળવાય અને એનું સંવર્ધન કેવી રીતે થાય, એનો વિકાસ કેવી રીતે થાય એના માટેની પરામર્શ અને ચિંતા અહીંયા કરી છે. આખા દેશ અને દુનિયામાં એકે જાડેજાના અશ્વો તો ખૂબ સારી નામના પ્રાપ્ત કરી છે. એટલું જ નહીં પણ બનાસકાંઠાના અશ્વો જે પીરાભાઈના અશ્વે જે રીતે નામના પ્રાપ્ત કરી હતી એ જ રીતે અલગ અલગ અશ્વોએ જે નામનાઓ પ્રાપ્ત કરી છે એ નામનાઓ આખા દેશમાં ખૂબ સારી રીતે આગળ વધી રહી છે અને દેશ અને દુનિયામાં બનાસકાંઠાનું નામ મારવાડી અશ્વની દુનિયામાં ખૂબ સારું છે અને એ વધારે સારી રીતે જળવાય એ જ રીતે સારા ઓલાદના ઘોડાઓ સાથે ઘોડીઓને ક્રોસ કરાવી અને એ ઘોડાઓની ઓલાદ સારી રીતે પેદા થાય એવા પ્રકારનો આજનો પ્રયત્ન છે. એ હેતુ બર આવે એના માટે ભોજન સાથેનો એક સ્નેહ મિલનનો કાર્યક્રમ અહીંયા રાખ્યો છે. હું આભાર માનીશ આજે એકે જાડેજાજીનો કે તેમણે અશ્વપાલકોને બધાને એકઠા કર્યા છે, તમામ નાત જાત સમાજને લોકોને બાકીની વસ્તુને ભૂલી જઈને માત્ર અશ્વની કેવી રીતે ચિંતા થાય એમાં ખાસ કરીને મારવાડી અશ્વની જે જાતિઓ લુપ્ત થઈ રહી છે એ લુપ્ત થતી જાતિને બચાવવાનો વિશાળ ઈરાદો ધરાવે છે. અમે એમનો આભાર પ્રકટ કરીએ છીએ કે અમે પણ જે પ્રકારે અશ્વ માટે દર વર્ષે હોર્સ શો કરીએ છીએ એ જ રીતે આવતા દિવસોમાં મહાશિવરાત્રિના અવસર ઉપર ફરીથી દસરા ખાતે 5 દિવસનો અશ્વ મેળો, ગુજરાતનો સૌથી મોટો અને નેશનલ કક્ષાનો મેળો યોજાનાર છે. એ જ રીતે બનાસકાંઠાનું નામ આખા દેશ અને દુનિયામાં મારવાડી અશ્વની દુનિયામાં ખૂબ સારી રીતે પ્રોગ્રેસ કરીને આગળ વધે એ પ્રકારનો ઈરાદો સરાહનીય છે અને અભિનંદનને પાત્ર છે. આજે જાડેજા સ્ટડ ફાર્મ ડીસા ખાતે સમગ્ર બનાસકાંઠાના અશ્વપાલકોનું એક સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેની અંદર બનાસકાંઠા જિલ્લાના અશ્વપાલકો અરસપરસ ચર્ચા કરી અને કઈ રીતે મારવાડી અશ્વની બ્રીડ સુધારી શકે અને ભૂતકાળમાં જેમ બનાસકાંઠાનું નામ મોખરે હતું મારવાડી અશ્વમાં એ ફરીથી જીવિત થાય અને ફરીથી સારી ક્વોલિટીના અશ્વો બનાસકાંઠામાં પેદા થાય એ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી. ભારતમાં અશ્વોની પ્રાચીન પ્રજાતિઓમાંની એક મારવાડી પ્રજાતિ છે. વર્તમાન સમયમાં તેના ભવ્ય ઇતિહાસને લોકો વિસરી રહ્યા છે, ત્યારે આ દુર્લભ પ્રજાતિના અશ્વો વિશે લોકોને માહિતી સાથે જાણકારી મળી રહે તે માટે આ સ્નેહ મિલનનું આયોજન કરાયું હતું. આજે યોજાયેલા આ સ્નેહ મિલન દરમિયાન મારવાડી અશ્વોને નિહાળવા આવેલા ગુજરાતભરના અશ્વ માલિકો પણ મારવાડી અશ્વોનો દેખાવ, ઊંચાઈ અને ચપળતા જોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. જિલ્લા ભાજપ પ્રમુખે પોતાના વતન ખારિયા ગામે સફાઈ કરી સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ. થરાદના ભાજપ અગ્રણીઓએ પણ બસ સ્ટેન્ડ સંકુલમાં સફાઈ કરી રેલાવ્યો સ્વચ્છતાનો સંદેશ. ધાનેરામાં દબાણ હટાવવાની પાલિકાની
હિલચાલ વચ્ચે વેપારીઓ સમજી ગયા. સંબંધિત વેપારીઓએ સ્વેચ્છાએ નડતરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી પૂરું પાડી ઉમદા ઉદાહરણ. ડીસાના ખાનગી સ્ટેટફોર્મમાં ગુજરાતભરના અશ્વ માલિકોની મળી બેઠક. અશ્વોની મારવાડી પ્રજાતિને બચાવવા કરાયું સમૂહ ચિંતન. તો આ તાજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.